તો ગિરનારમાં પાણીના ધોધ પડે છે. જો તમને એક સાઈડ દેખાતું છે સફેદ સફેદ જે લાંબો ધોધ છે દોસ્તો, એ આ બસ એ પાણીનો ધોધ છે. બહુ મોટો ધોધ છે. એક બાજુ તમે જોઈ તો આકાશનું દ્રશ્ય છે, તમે જોઈ શકો. અકરા વાદળા વાદળા અને સૂર્યનારાયણ ઢંકાઈ ગયા, પણ કાળા કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. સૂર્યનારાયણ ક્યારેક ક્યારેક થોડા વાદળા છે, આ બાજુ થોડા થોડા વાદળા છે, અને નોખા નોખા નૈત નવા વાદળા છે, નોખા નોખા જોવા મળે. ને આ બાજુ આવી છે નદી, પણ હવે ત્યાં ક્યાંય આપણે જોવા જવું નથી, કારણ કે ગારી જોઈ લ્યો. જો એક પાછું એક કૌતુક જોવા મળ્યું, આ કિરણ એક આખે આખું છે એ તમને દેખાતું છે કે સૂર્યનારાયણનું છે એ નીચે પડે છે, સીધે સીધું આમથી છે કિરણ એક નીચે પડતું હોય એવો આભાસ થાય છે. બાકી ઉપરથી જાણે કેમ એક જ કિરણ ત્યાંથી એક આવતું હોય. મત જે મળ્યું જેતર કરી દઈશ. કેમ છો બધા? મજામાં ભાઈ. તો શરૂઆત કરીએ જ ને હવાર હવારના વ્લોગની. તો અત્યારે આપણે છીએ અગાસીએ, અને અત્યારમાં એ તડકો એવો છે કારણ કે વાદળા થઈ ગયા સૂર્યનારાયણ, અને આ બાજુ જો તમને એક્ઝેક્ટ ગિરનારના દર્શન થતા છે. તો ગિરનારના દર્શન થાય છે ને આ બાજુ જુઓ દોસ્તો. હવે છે ને એક્ઝેક્ટ ટ્રેક્ટરો મીંડા હાલવા વાવણા થવા મીંડ્યા છે, કારણ કે હવે શું છે કે વરસાદ છે આ બાજુ વિસ્તારમાં વરસી ગયો છે. પણ આમ કહેવાય કે માપે બહુ કંઈ એમ પાણી કાઢી નાખે, પાણી ભરી નાખે એવો તો નથી થયો આપણા જેવો તો. પણ આ તો એ લોકો આને વાવણા ચાલુ થઈ ગયા છે હજી, કારણ કે આમ પાણી ધડે બેસી ગયું એટલે પછી નડે નહીં, ઉગી જાય. કારણ કે હવે વરસાદની સિઝન છે, આજે ગરમી ફૂલ એટલે આજે બપોર કેડે વરસાદ છોતરા પાડી દેવાનું એવું દેખાય છે. તો તમને આમ દેખાતો હોય છે ગિરનાર ઉપર વાદળા છે ને, બાકી આકાશમાં વાદળા છે ને. બપોર પછી આપણે કાલે તો વાડી નહોતા ગયા કારણ કે રસ્તામાં ગાડી આપણી ખોટકાણી હતી એટલે હમણાં કરવા માટે હતા. તો અત્યારમાં છે તડકો બહુ જોરદાર એટલે એવું બધું છે ને. બપોર પછી આપણે જવું પાછા વાડીએ. તો અત્યારમાં ગરમી બહુ છે અને બપોર પછી વરસાદ નહીં હોય તો વાડી જવું, નકર તો પછી કંઈ જવાનું થાય નહીં કારણ કે વળી ગાડી હાલે નહીં, સહેલું આવી જાય તો કાંઈ થાય. એટલે હવે હાલો આપણે નીચે જઈ અને તમને દર્શન કરાવું પહેલાં ગિરનારના. આ બધું છે ચાલુ થાય વાવણી, તો એ કેટલું કેટલું વાવે છે હું વાવે જોઈએ હાલો. તો જો દોસ્ત આ બાજુ છે એ ટ્રેક્ટર મીંડે હાલવા, તમને એક્ઝેક્ટ ટ્રેક્ટર દેખાતું હોય છે. એક આ બાજુ હાલે છે, એક આનીકોરી ક્યાંક એક વાવણું વાવે છે, અને એકાદું ટ્રેક્ટર સેટ બહુ અનેકો સેટું હાલે પણ એ તો નહીં દેખાતું હોય. તો આ બાજુ ગિરનારના દર્શન થાય છે, ગિરનાર ઉપર એ વાદળા છે, અને આ બાજુ શું છે કે સૂર્યનારાયણ તપી ગયા બહુ જોરદાર, એટલે તડકો બહુ આકરો છે પ્રમાણમાં, એટલે અહીં તો ઓગાસી તો ઊભા રહેવા નથી. બપોર કેળા તો વરસાદ મને છે ફાડી નાખવાનો છે એવો આવવાનો છે, મને એવું દેખાય છે. પછી તો જેમ થાય એમ, કારણ કે જો અત્યારે જ આ લોકો વાવણા ચાલુ કરી દીધા તો હવે તો શું છે સિઝન છે કારણ કે વાવણાની, એટલે વાવે તો બધે મોસ્ટ ઓફ ચાલુ થઈ જાય આ બાજુના વિસ્તારમાં. હમણાં આખો વિસ્તાર લીલકાઈ જવાનો છે. તો હાલો બહુ ગરમી થઈ ગઈ છે આપણે, આપણે પાછા હાલીએ છીએ નીચે ધીરે ધીરે, કારણ કે અહીંયા તો આટલી બધી ભયંકર ગરમી છે કે વાત જવા દો. અને અગાસી એવા પગથિયા એટલે બધા ચડ્યા એટલે વધારે ગરમી થાય. તો હવે નીચે હાલીએ અને પછી જે આપણે બહુ પછી જોઈએ છે વાડી જઈને આપણે શું કરશું, અને શેલામાં કેટલું પાણી છે, કેટલું સુકાણું છે, માંડવી ક્યાંક ક્યાંક સોંપવાની છે, એવું બધું કામ છે એ ચાલુ કરી દઉં. તો દોસ્તો આપણે આવેલા જઈએ છીએ રસ્તે, પણ એ પહેલાં તમે જોઈ શકો છો રસ્તામાંથી આમ તો જો મેનું મંડાણ થયું ભાઈ, મેં હવે જ કીધું તેમ ગજબ મંડાણ થયું. તો જો તમને એક્ઝેક્ટ દેખાતું છે ને આપણે ગાડી હાવ નિરાતે નિરાતે હલાવી, કારણ કે આપણે જઈને આજ તો વાડી જવાનું છે નહીં. તો તમે જોઈ શકો છો આમ જો આમ ઉપર તો સૂર્યનારાયણ દેખાય જ છે, પણ છતાંય આ બાજુ છે વરસાદનું અંધાર થયું છે. કોઈ કદાચ આની કોઈ તો નહીં આવે લગભગ તો ગિરનારમાં હોય જાય, કારણ કે ગિરનાર તો ત્રણ પ્રમાણે છે બરોબર છે. દોસ્તો આપણે અત્યારે ઉભા હતા રસ્તામાં, અને અત્યારે તમે જોઈ શકો છો આ બાજુથી આ બાજુ બધે જે મંડાણ થયું છે ડુબાંગ જેવું, અને અહીંયા જો કે સારો વરસાદ વહેરો, ખેતરમાં તમને એક્ઝેક્ટ દેખાતા છે પાણી ભરાઈ ગયા છે, ઉપર એ સૂર્યનારાયણ દર્શન થાય છે. પણ આ બાજુ જે ગિરનાર છે અને એ સાઈડ જો ગિરનારમાં તો વાદળા ઓછા, પણ એની આ સાઈડ જે ભાગ છે એમાંથી બહુ વાદળા છે ગજબ. તો અત્યારમાં ઝીણો ઝીણો વરસાદ હતો એટલે આપણે પલળી ગયા હતા, એટલે એવું બધું છે ને આપણે ઘડીક ગાડી આવી નાખીને ઊભા હતા, આ બધું પાણી દાંડવી આવી ગયું, વરસાદે ગાજે છે બહુ. એ પહેલાં આપણે ઘરે આવી ગયા. તો આકાશનું દ્રશ્ય છે તમે જોઈ શકો, અકરા વાદળા વાદળા અને સૂર્યનારાયણ ઢંકાઈ ગયા, પણ કાળા કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. સૂર્યનારાયણ ક્યારેક ક્યારેક દેખાય છે, ક્યારેક ક્યારેક નથી દેખાતો, અને આ બાજુ તેમ જ છે ગિરનાર અડધો દેખાય છે અડધો નથી દેખાતો. આ બાજુથી વાદળા છે, આ બાજુથી વાદળા છે, જાનીકરનો આખો ભાગ છે આમાંથી છે ને વીજળી થાય છે. અને અત્યારમાં તો આમ જો નીકળા વાદળા કેમ બાકી છે, સોમાં હું જાયમું એટલે જાય ખરેખર જાયમું. આ બાજુ જો નીકળું પાણી પાણી જાય છે એટલે આ તમને ગિરનારના દર્શન થાય છે, પણ કેમ બાકી દર્શન જોવો. વાહ કુદરત વાહ, આ ભાગમાં વીજળી થાય છે પણ હવે કઈ કઈ થાય છે એ કઈ આમાં ધ્યાને સડે નહીં, એટલે આની કરું તો મોટા ઘટાદાર ભાગ છે કુદરતની કલ્પના, એટલે કલ્પના. આમ જોવો વાદળા કેમ બાકી.
વરસાદ એટલે વરસાદ જાય હું પણ તો આ ભાગના આજે વાદરા છે ગિરનારની ટોચ ઉપર જવામાં છે અમને અને આમથી આ વરસાદનો ભાગ જો દેખાતા બંધ થઈ ગયા કારણ કે તમને દેખાતું છે કલરિંગ કલરિંગ તો એ આ કુદરતની કળા છે તો આવું ક્યારેક ક્યારેક ભાગે જોવા જડે વાદરા આવી રહે તો આ દ્રશ્ય ભાઈ બહુ સારી રીતે આપણે જોવા મળ્યું ફરી એકવાર પાછું એવું દ્રશ્ય દેખાણું કારણ કે સૂર્યનારાયણ પૂર્ણ ઢગ થતા નથી એટલે વાદળા છે ને આવી રીતના વીંટળાઈ ગયેલા છે આકાશમાં તો હું ક્યારનું આ દ્રશ્ય જોઉં છું બહુ સરસ મજાનું દ્રશ્ય છે કેમેરામાં કંઈક અદભુત કેદ થાય છે બાકી તો આમથી તમને આજે ગિરનારનો નજારો છે તો જોવા જડે જ છે ફૂલે ફૂલ નેચરલી હવે સૂર્યનારાયણ દેખાણા પણ પછી એનું તેજ જો પાસે જેમ જાય ને એમ બહુ હોય ને ઓલું લાગે કારણ કે ક્યારેક ક્યારેક વીજળી થાય છે ને એ પણ નજરે ચડે છે આમાં તો ગિરનારમાં પાણીના ધોધ પડે છે જો તમને એક્ઝેક્ટ દેખાતું છે સફેદ સફેદ જે લાંબો ધોધ છે દોસ્તો આ બસ એ પાણીનો ધોધ છે બહુ મોટો ધોધ છે એક બાજુ તમે જોઈ શકો છો એ પાણીનો ધોધ છે તો એ અહીંથી સાઈડ દેખાય જો કેટલા 20 કિલોમીટર છેટેથી કારણ કે એ તાણે વાતાવરણ જેવું છે તમને બધું જોવા મળશે આમાં કોઈ જો આવું લાલ કલર પીળો કલર અને કોઈ છે આ બધું તો નીકળ્યા વાદરા ઘટાટોપ તો ધીરે 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 વાદરા આવેલા જાય સૂર્યનારાયણ હવે થોડાક દેખાય છે ક્યારેક નથી દેખાતું એમ લાગે વાતાવરણ એટલે વાતાવરણ આ અદભુત નજારો છે દોસ્તો જો આવો કે કાયમ જોવા ના મળે પણ ક્યારેક ક્યારેક જ જોવા મળે બહુ ગજબ વાદરા હા હેઠા હેઠા આવેલા જાય છે જો હા જો કેમ બાકી પાસે નજારો જોવો ને તમને થાય કે કુદરતની કંઈક કલ્પના હોય ને એવું લાગે ફરી એકવાર દર્શન થયા અહીંથી ગિરનારના પણ ગિરનાર જાણે વાદળોરે વાતો કરે એમ આખો વીંટળાઈ ગયો ગિરનાર આમ જોઈ લો આખે આખો વીંટળાઈ ગયો છે અને આ બાજુથી મંડાણે જોરદાર છે વાદરા હા બેઠા છે અને સૂર્યનારાયણની રોશની ઉપરથી પડે છે જો આ કિરણ એક પડે છે સૂર્યનારાયણની અને આ બાજુથી જો એ ધોધ ને પડે છે શેડ તમને ક્યાંથી દૂરથી હું દેખાડું પણ એથી અમુક અમુક દેખાય જો એ સફેદ છે ને ધોધ છે આમે કદાચ વરસાદ હશે ખરી એમ અને આ જે કિરણ તમને સૂર્યનારાયણ દેખાય જો એક પાછું એક કૌતુક જોવા મળ્યું આ કિરણ એક આખે આખું છે એ તમને દેખાતું છે કે સૂર્યનારાયણનું છે એ નીચે પડે છે સીધે સીધું આમથી છે કિરણ એક નીચે પડતું હોય એવો આભાસ થાય છે બાકી ઉપરથી જાણે કેમ એક જ કિરણ ત્યાંથી એક આવતું હોય આ એક કુદરતી ઘટના કહેવાય એમ કુદરતી ભાસ જો અહીંયા પડતું એવું લાગે ને સીધે સીધું કિરણ અને આ બાજુ તો ગિરનારના દર્શન થાય જ છે પણ આખે આખો ગિરનાર પાણીથી વહેતો હોય સીધું કિરણ હે આ બધું તમને નજરે ચડતું છે સૂર્યનારાયણનું તો અત્યારે વરસાદ રહી ગયો છે પણ વાતાવરણ થઈ ગયું બહુ જોરદાર ને આમ તમને ગિરનારમાં જો વાદળા વીંટળાઈ ગયેલ દેખાય અને ધોધ દેખાય છે પણ આની પરથી નહીં એટલે બધા નજરે ચડે તો વાદળ સાયું હોય વાતાવરણ જેવું છે અને વરસાદ તો કંઈ આજ તો થઈ ગયો એમ તો પણ ઓછો થયો આપણે જોઈ એવો નથી થયો અગાસી ભરાઈ ગયા પાણી થઈ ગઈ સાખી અગાસી સફેદ સફેદ કાંઈ ઘટે નહીં એવી જો પણ પગમાં કંઈ ચોંટતું નથી ફૂલે ફૂલ અગાસી સફેદ અને આમ ખેતરમાં ભેરાશ પાણી પવન વાઇસ ધીરો ધીરો ને આમ મંડાણ ઓનીકળ થયું છે પણ એ બહુ જેવું તેવું થયું છે સાટાની જૈણ વરહે છે તો કાલના દિવસમાં જઈ થાય કારણ કે આજ તો પવન ઉડી ગઢાડો દર્શન તમને થાય ગિરનારના આકાશમાં પણ આજ નકરા વાદળો વાદળો દેખાય એમાં નાની મોટી ખળાયુ એવી થઈ છે અને આ બાજુ ખેતરું છે એ લીલકાઈ ગયા છે અમુક આ બાજુ થોડા થોડા વાદરા છે આ બાજુ થોડા થોડા વાદરા છે અને નોખા નોખા નૈત નવા વાદરા છે નોખા નોખા જોવા મળે ને આ બાજુ આવી છે નદી પણ હવે ત્યાં ક્યાંય આપણે જોવા જવું નથી કારણ કે ગારી જોઈ લ્યો એવી નદી એવી છે ની કોઈ તમને દેખાતી જો ગારી આમે વાદરા છે અને એવું બધું છે ને તમને આમ એક્ઝેક્ટ દેખાતું હશે કે ઓલા ખેતરમાં સેટ ક્યાં ને ક્યાં લગન જઈએ આપણે એ બાજુ ભર્યું છે પાણી તમે જોયું આ બાજુ એટલું બધું પાણી ભર્યું છે તમને દેખાતું હશે આ બાજુ અને આ બાજુ તમને દર્શન થાય છે ગોધમા ડુંગર માતાજીના બને એટલું આપણે ઝૂમ કરી દીધું છે ને આ બાજુ લાગટ ખેતરું છે ને બાકી આમાં જો કોઈ ભૂનણું હોય ને તોય જડી જાય આમાં જડી જશે પણ
પાણી દેજો ફીરોમાં. હાલો હવે માતાજી પાસેથી આ બાજુ નજીક આવતા જાય આપણે. તો થઈ ગયું ભાઈ અટાણા આજનું કામ છે. આમ તો કંઈ ખાસ બહુ તો કંઈ કામ હતું નહીં, કારણ કે આજે વાડી જવાનું હતું, વરસાદ હતો એટલે આપણે નથી ગયા. અત્યારમાં ઉભા છીએ યોગાસીએ તો અત્યારમાં આવે છે જોરદાર બહુ મસ્ત મસ્ત પવન અને આ બાજુ તમને દર્શન થતા છે ગિરનારના. પણ અત્યારે તો એમાં ક્યાંક ક્યાંક ધોધ પડે છે એવું છે અને ખેતરમાં પાછળ હજી એક્ઝેક્ટ ભર્યા છે પાણી. તો કાલના દિવસમાં મુકાય કારણ કે આજે વરસાદ પડ્યો બહુ. તો અમે હવે આવી ગયા હતા અગાસીએ હવા ખાવા કાસાવન. હા મજા મજા. અને ગિરનારના અટાણા જોયું, અહીંથી સાઈડ ધોધ દેખાય પણ બહુ સેટા દેખાય, ઓછું પડી ગયું પાણી. તો હવે આજના દિવસમાં વરસાદ પૂરો થયો, હવે કાલના દિવસમાં પાછું જે થાય એ જોયું જાય. તો દોસ્તો મળશું કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા આવજો. જય મુરલીધર ને જય દ્વારકા.